અમદાવાદના નરોડા વિસ્તારમાં નરોડા જીઆઈડીસી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં કેમિકલયુક્ત બેગ ઠાલવવામાં આવી હતી, જેમાં સવારે અચાનક ભયંકર આગ લાગી હતી. અત્રે લાગેલ આગના લીધે ભયંકર હવાનું પ્રદૂષણ સ્પષ્ટ નજરે પડ્યું. અમદાવાદ વિસ્તારમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી નબળી સાબિત થાય છે. લોકવાયકા પ્રમાણે કેમિકલ છોડનાર કંપની જ્યાં ત્યાં કેમિકલ ફેંકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. સ્થાનિકો દ્વારા અવારનવાર કોર્પોરેશનમાં ફરિયાદ આપવા છતાં તંત્ર આંખાડા કાન કરે છે. રિપોર્ટર નીરવ નકુમ, બીએ ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. જેનો હવા ના પ્રદૂષણ થી પણ ગાયો ને પણ નુકસાન થાય, માણસ ને પણ નુકસાન થાય. રાતોરાત કોણ નાખી ગયો ખબર છે નહીં. હવે બીજું પ્રોબ્લેમ એ છે કે અમે લોકો ગમે ત્યારે મ્યુનિસિપાલિટીમાં પણ કમ્પ્લેન કરીએ છીએ, તો એ લોકોનું કહેવું એવું છે કે અમારા મ્યુનિસિપાલિટીની હદમાં આવતું નથી. આ એક કોમન પ્લોટ છે, એમાં લોકો નાખી જાય છે એટલે ડમ્પિંગ પણ અવારનવાર લોકો નાખી જતા હોય છે. અમે અમારી રીતે પણ થોડું સાફ કરીએ, પણ તે છતાંય લોકો અહીંયા કચરો અને ડમ્પિંગને બધું નાખતા જ હોય છે, જે તમે વિડીયોમાં જોયું હશે. બરાબર. અમે લોકો કમ્પ્લેન કરીએ તો કમ્પ્લેનમાં ઘણી વખતે એવું થતું હોય કે તમારી કમ્પ્લેન કલાક પછી આપણે જોઈએ સોલ્વ થઈ ગયું હોય, વસ્તુ ત્યાં રીતે સ્થગિત હોય પણ સોલ્વ થયું ના આવે. આપણે કમ્પ્લેન ક્યાં કોર્પોરેશનમાં કરી? કોર્પોરેશનનું ઓનલાઈન કરીને થાકે, હવે એને કંઈ રેકોર્ડ નથી, પણ અમે ઓનલાઈન નંબર હોય ને આપણા જોડે એના ઉપર કમ્પ્લેન કરતા હોઈએ છીએ. તે છતાંય હવે મ્યુનિસિપાલિટીને પ્રાઇવેટ પ્લોટોના મ્યુનિસિપાલિટીને કહેવું એવું છે કે અમારી હદમાં આવતું નથી આ, કે પ્રાઇવેટ કોઈનો પ્લોટ છે એની અંદર કચરો નાખી જાય છે, એ અમારો પ્રાઇવેસી નથી આવતું, જેવી અમે અટાઈ ના શકીએ. કેટલા ટાઈમથી કચરો ફેલાય છે? આ છેલ્લા ચાર વર્ષથી ચાલે. બરાબર. ગંદકી પણ રોજ, હવે આજુબાજુવાળાને પણ એવી આદત પડી ગઈ છે ને કે કચરો કંઈ પણ હોય તો અહીંયા નાખી જાય અને ગાયો ખાય જ અહીંયા રોજ. બરાબર. ગંદો કચરો પણ